તો તારા હાથમાં કોઈ મહેંદી નોતી મૂકી અરે પોતાનો બાપ આવીને બેઠો છે બસ ઇજ્જત થી ને સીધી રીતે વાત કરો નહીં તો બાપ બાપ કહેવાની જરૂર નથી પહેલા છે ને તમારા બાપનું કરો વરદ આડે છે ને એકવાર મળવાય નથી આવતો દામિની એક વાત કહું ભારતીબેન ખોટું નહીં લગાડતા ના રે એમાં ખોટું હાથ નો જોડવાના હોય આપણે બે બેનપણીઓ છીએ ભલે બેનપણી આપણે પાડોશી છીએ ઘર જેવો સંબંધ છે પણ તમારા ઘરની અંદર ડેલી ઉઠીને કજિયા કંકાસ આ હારું લાગે છે મારા ઘરમાં વોવો છે જોઈ લ્યો ક્યારે કે એક વખતે તમે મારા ઘરમાં અવાજ સાંભળેલો છે કજિયાથી તો ઘરના ગોરાના પાણી ફૂંકાઈ જાય તો તમને ખબર જ છે ને તો આ તમારી વહુને કંઈક સમજાવો ને અને ન સમજે તો પ્રેમથી બે ભાઈઓને નોખા કરી દઉં એમાં ઘરે ઘરે બનતું આવ્યું છે આપણે પહેલી ઘેરે તો છે એવું તો કંઈ નથી પણ રોજ ઉઠીને ઝઘડાથી તો અમે કંટાળી ગયા છીએ હવે પાડોશી ક્યાં જાય અમે કો તમે નયના બેન તમારી બધી વાત સાચી બધું હું સમજું છું આખી જિંદગી કઈ મારી પાણીમાં ગઈ હશે નો જ ગઈ હોય ને હું પરણીને સાસરે આવીને એ અમારા ઘરમાં છે ને હાઉ હોય બોલતા અને હરાય બોલતા અને આ જો મારી જેઠાણી એ તો મને વેલણે વેલણે મારી છે પણ હરામ બરાબર ક્યારે મોઢામાંથી હરફ કાઢ્યો હોય તો પણ આજકાલની છોકરીઓને તો બસ બધીને સ્વતંત્રતા જોઈ છે આઝાદી જોઈ છે કોઈનામાં સહનશીલતા નથી એક એક બોલે ને તો બીજી ચાર બોલે હું તો થાકી ગઈ છું કે હવે મારે કેમ બેઉને સમજાવવી ને શું કરવું મારે એક એક બોલે ને તો બીજી એનાથી માથે ચડે એવી છે બીજું કાંઈ નહીં એકાબીજાને સમજાવી જુઓ અગર સમજવાથી આ નો રસ્તો મળી જતો હોય તો ઠીક છે નગર પ્રેમથી બેયને નોખા કરી દો બધાના ઘેરે દીકરા જુદા થાય છે આપણી ઘેરે એકની ઘેરે તો નથી એના કરતાં રાજી ખુશીથી તમે બેયને નોખા કરી દો એમાં એ લોકોય શાંતિથી રહે અને તમે શાંતિથી રહ્યો આ બટકું રોટલો ખાવશો ને એ તમારું બળી જાય છે બેયના ઝઘડા વચ્ચે નથી તમે બે વહુને કઈ હકતા નથી તમારી બે વહુ તમારું કોઈ માનતી હોય તો પછી એના કરતાં જુદા કરી દો ને મારી બાઈ સાચું કહું આ મારા બેઉ દીકરા કુંવારા હતા ને ત્યારે મારા ઘરમાંથી એક અવાજ બહાર નહોતો આવતો આ વાડાવાડાની બેઉ ભેગ્યું થઈ છે ને તો હે ભગવાન એકબીજાના માથા ફોડે ને એવી છે અને સમજાવવા જાવ તો બેમાંથી કોઈ સમજવા રાજી નથી અને તમે વાત કરો છો કે નોખા કરી દો હવે જો નોખા કરી દઈએ ને તો એ અમારા સમાજમાં તો વાતું કરે કે એવું તે શું હશે કે બેઉને નોખા કરવા પડ્યા એટલે મારાથી તો એ થાય એમ નથી લ્યો સારું બીજું તો શું હવે તમારા કિસ્મત ભગવાનનું નામ લઈને બેસો બીજું તો હું જે થયું એ જોવાનું જે થાય એ જોવાનું અરે નયના બેન સાચી વાત છે અને હવે તો છે ને મારે જવું પડશે કારણ કે એ બેઉ જણીના ડોળા મારા પર જ હોય કે આ ક્યાંક જઈને કાંઈ અમારા બોલતી તો નથી ને એટલે છે ને હું હવે નીકળું હો ભલે બહાર નીકળશે ને તો જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ ને તમે કોઈને કહેતા નહીં કોઈને વાત ન કરો આવો આવો ભારતી બેન હાસ ઘણા દિવસે આવવાનું થયું હા ભાઈ હમણાંથી નીકળાતું જ નથી કેમ આમ ચહેરો આખો આમ ઉતરી ગયેલો હોય એવું દેખાય છે ભાઈ ઉતરી જાય ને મારા ઘરની બળતરા જ એવી છે કે હું કોને કહું નથી કહી શકતી ને નથી સહી શકતી શું થયું વળી કંઈક ફોડ પાડીને કયો તો ખબર પડે એ આ મારા ઘરની બે વહુ એણે તો ગામ ગજાવ્યું છે હવે તો છે ને ગામવાળા હું આમ નીકળું ને તો મને બોલાવીને પૂછે છે કે તમારા ઘરમાં આ બધું રોજની હોળી એની હળગે છે ને સવારથી લઈને સાંજ સુધી કજિયા એના થાય મારે શું કરું આ તો ઘર ફૂટે ઘર જાય મારે કોને શું કેવું મને એ ખબર નથી પડતી તમારે કંઈક મને વાત તો કરવી પડે ને તો મને બોલાવે નહીં ભાઈ તમને બોલાવીને હું કરું મારા ઘરની વાતો હું બીજાને કહીને કરું હું કહેવાતી હોય આપણા ઘરની વાતો આ ઓલી નયના બેન છે એ ખાટલે બેઠી હતી તો હમણાં હું ગઈ મને બોલાવી અને મને કહેશ કે સવારથી રાત સુધી તમારા ઘરમાં કજિયા થાય છે એ મારા ઘરમાં ત્રણ ત્રણ વહુ છે પણ જો મારા ઘરમાંથી અવાજ નથી આવતો હે ભગવાન મારે તો છે ને હવે આ ગામમાં નીકળ્યા જેવું નથી રહ્યું લ્યો હું તમે કહો બીજાને કહેવાય મને તમે બીજા ગણો છો એમ નથી કહેતી મારા ઘરની વાતો
હું નથી સોલ્વ કરી શકતી, નથી સમજાવી શકતી, તો તમને કહીને હું ફાયદો? તમે થોડા મારા ઘરે આવવાના અને મારી વહુને સમજાવવાના, શું સારું લાગે? એમાં એટલી બધી ઉપાધી કરવાની ન હોય. આમ તો જો કે ઘરે ઘરે બધે આવું જ છે. કોકની વહુ ભાગ્ય જોગે નસીબ સારા હોય ને તો શાંત હોય. એ બધાની વહુની મારે વાત નથી કરી. મારા ઘરમાં જે છે ને, તમને ખબર નથી, એ મારા ઘરથી મંદિર સુધી ને બજાર સુધી બધે મારી હારી વાતું થતી કે આ જો બારના ઘરમાં બે દેવ જેવા દીકરાઓ છે, કોઈ દી અવાજ બહાર ન આવે, મારો એકે દીકરો ખરાબ નહીં, અને આ બે આવીને તો મારા ઘરના ધજાગરા કરી નાખ્યા છે. હવે બેન, તમે એ બધી ચિંતા છોડો. એ જે ભગવાને ધાર્યું હશે ને એવું જ થશે. હવે ભાણિયા બે છે ને, એનું ઘર સંભાળી લેશે. તમે શું કરવાને આટલું બધું ટેન્શન લ્યો છો? માં છું, ટેન્શન તો થાય જ ને. જો ભાણિયા કંઈ નાના તો નથી, હવે તો ઘરે બારે થઈ ગયા છે. તો એ બધું હવે હું તો મારા મત પ્રમાણે એ પ્રશ્ન એ લોકોનો છે. તમને ચિંતા થાય જ, તમારા દીકરા છે, તમારી વહુ છે, બરાબર છે. પણ હવે તમારી ઉંમર થઈ ગઈ, તમારે આ ઘરની આટલું બધું ટેન્શન ન લેવાય. હવે એ છોકરા એનું કરી જાણે, તમારે શાંતિથી ખાઈ પીને આનંદ કરવાનો, મંદિરે જવાનું, હરિભજન કરવાનું, બીજું આવું ટેન્શન હું કરવાને તમે લ્યો છો? ભાઈ, આ બાકડે બેહીને આ બધી વાતો તમને આવડે, પણ મારા ઘરમાં હું હવારે ઉઠું ત્યારથી હરામ બરાબર એકે મિનિટ હારી જતી હોય તો એ મારું ખાધેલું પીધેલું બધું બળી જાય છે. આમાં મને ઘરમાં કેમ રહેવું? હા, હું નોખી રહેતી હોત તો ભલે ને એ લોકોને જેમ ફોડવું હોય એમ ફોડે, પણ હારે ગુડાણીશું એટલે બળતરા તો થાય જ ને. જો સાંભળો ભારતીબેન, હવે હું તમને મારી એક મારે તમને વાત કરવી છે. તમે આ બધી મને વાત કરીને ઉભરો થાયલો, બરાબર? મેં તમને કોઈ દી આ બાબતની વાત અમારા ઘરની વાત કરી ક્યારે? તમારા ઘરમાં જ બધું સારું જ હશે ને. બસ ને, એ જ જોવાનું છે. તમારા ઘર કરતાં વધારે ખરાબ પોઝિશન અમારા ઘરની છે. કા તમારા ઘરમાં શું થાય? અમારી બે વહુ તો છે જ, બે એકબીજાના માથાની છે. અમારા કરતાં અમારા પાડોશી વધારે કંટાળી ગયા છે. તો તમને મારા મોઢા ઉપર એવું કંઈ લાગ્યું? એ તમારા મોઢા પર ન લાગે, તમે પુરુષ છો. ઘરમાં ઝઘડા થાય ને તો તમે તો બહાર નીકળી જાઓ, પણ મારે ઘર છોડીને ક્યાં જાવું? એ હાલો, હું જા ઓલી પાસે સાંભળશે ને તો વળી મને લઈને લેશે કે હું કામ તમે બધી વાતો કરો છો. તમે એક કામ કરો, તમારે ભાભી એમ તો મને બે ત્રણ વખત કીધું હતું તેડાવે છે તમને, તો તમે બે ત્રણ દિવસ એક કામ કરો, બે ત્રણ દિવસ અમારા ઘરે આવી જાઓ. અને તમે જો અહીંયા હોરવે ને તો 4-5 દિવસ રોકાજો, અઠવાડિયું 10 દિવસ રોકાજો, અને આવા ટેન્શનમાંથી તમને થોડુંક હળવાશ થશે. અંકલ, તમે જમવા રોકાવાના છો ને, તો રસોઈ બનાવી નાખું. અરે ના ના, મારે નથી જમવું, મારે જવાનું છે. અરે પણ હવે એકાદ કલાક રોકાઈ જાવ ને, જમીને નીકળી જજો. અરે ના ના, મારે જમવું નથી, મારે આમે કામ છે. આ તો ખાલી બધું દામિનીને મળતો જવાય છે, નીકળ્યો તો ને એટલે. સારું, વાંધો નહીં, એવું હોય તો પછી ક્યારેક. હા પપ્પા, જમવાનું પછી ક્યારેક, થોડી વાર બેસો અહીંયા. નહીં હવે હું જાઉં, ઘણું બેઠો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે બધા આવો. હા પાક્કું અંકલ. હા શું છે ભાભી? આવી રીતે કોણ વાત કરે? દામિની, મેં શું કર્યું? મહેમાન ને એવું કોણ પૂછે કે તમે જમવાના છો ને જમીને જાશો તો હું જમવાનું બનાવી નાખું? પૂછવાનું ન હોય, સીધી રીતે બનાવી નાખવાનું હોય. અરે પ્રેમથી પૂછ્યું ને, મેં કઈ કીધું તો નથી ને. અરે પણ હું એજ કહું છું કે મહેમાન ને પૂછવાનું જ ના હોય. આવી રીતે તમે એને પૂછો એટલે તમને શું લાગે કે મહેમાન હા પાડે કે હા હા બનાવી નાખો? એક મિનિટ. આમ થાય તો તું જ એવું કહેતી હોય છે ને કે અમારામાં દીકરીના ઘરનું પાણી પણ નથી પીવાતું, તો તારા પપ્પા જમવા કેવી રીતે રોકાય? તો શું કામ પૂછ્યું એમને? ખબર જ હતી ને તમને. આવી રીતે પૂછીને છે ને તમે મારા પપ્પાની ઇન્સલ્ટ કરી છે. ઓ પ્લીઝ, મેં કોઈ ઇન્સલ્ટ નથી કરી. અરે પ્રેમથી મારી ફરજ હતી એટલે મેં પૂછ્યું. કોઈ માણસ ચાના ટાઈમે ઘરે આવે ને તો ચા પૂછવી પડે, અને જમવાના ટાઈમે આવે ને તો જમવાનું પૂછવું જ પડે. સંભળાવી દીધું ને, સંભળાવી દીધું એમ કરીને કે તારા પપ્પા છે ને અહીંયા જમવા માટે આવ્યા હતા. દામિની, તું હર વખત શું કામ ઝઘડા ઊભા કરે છે? પ્લીઝ મહેરબાની રાખ ને તો સારી વાત છે. હું કોઈ ઝઘડા ઊભા નથી કરતી. આ ઝઘડાનું છે ને મૂળ રૂપ તમે જ છો. મૂળ રૂપ તું છે, હું નહીં. કઈ રીતે? શું કઈ રીતે? અરે ગમે તે વાતનું બતંગડ કરે છે યાર. એક જમવાની નાની આવી બાબતમાં આટલો બધો ઝઘડો કોણ કરે?
હું કરું છું મને બહુ શોખ છે ને બાંધવાનો એટલે ઝઘડો હું કરું છું તો સીધી રીતે છે ને ખાવાનું બનાવી નખાય અહીં પૂછવા ના આવાય દામિની તો તારા હાથમાં કોઈ મહેંદી નહોતી મૂકી અરે પોતાનો બાપ આવીને બેઠો છે બસ ઇજ્જતથી ને સીધી રીતે વાત કરો નહીં તો બાપ બાપ કહેવાની જરૂર નથી પહેલા છે ને તમારા બાપનું કરો વરદ આડે છે ને એકવાર મળવાય નથી આવતો દામિની બોલવામાં થોડું ધ્યાન રાખ અને તમે છે ને આ તમારા હાથ ચલાવવામાં ધ્યાન રાખો સાવ બુદ્ધિ વગરની છોકરી છે તું તમારામાં બહુ બુદ્ધિ છે ને મને ખબર છે એટલે લાફો મારી લીધો ને દેરાણીને કોણ લાફો મારે એમ શું કરી લઈશ હા તારા લક્ષણ છે ને એ જ તને માર ખવડાવે છે અરે કેટલા ટાઈમથી જોઉં છું કે હશે બાળ બુદ્ધિ છે નાદાન છે ભોળી છે પણ નહીં તું તો છે ને એક નંબરની ઘમંડી વ્યક્તિ છે અને તમે તમે બહુ ચાલાક છો તમને શું લાગે છે કે તમે બહુ ભોળા છો એમ ના ના તમારા જેટલું ચાલાક છે ને આ દુનિયામાં કોઈ છે જ નહીં સારું ને ખબર તો પડી કે ચાલો હું બુદ્ધિ વગરની તો નથી એટલીસ્ટ મારામાં થોડી ચાલાકી તો છે કે તારા જેવા વ્યક્તિઓ આવે કેવી રીતે વ્યવહાર કરવો અને તમને શું લાગે છે આ બે લાફો તમે મને મારી દીધો એટલે હું તમને જવા દેશ એમ હવે તમે જોવો હા લાફો મારીને છે ને તમે બહુ ખોટું કર્યું છે તારાથી થાય ને એ કરી લેજે અને હા હવે છે ને મારે આ ઘરમાં તારી સાથે રહેવું પણ નથી અરે તું કોણ કહે છે જતા રહો ને અહીંયાથી તું કહીશ ને એમ નહીં થાય બેટા હવે છે ને કાયદેસરના ભાગ પડશે બિઝનેસના જમીનના અને મકાનના પણ હવે મને ખબર પડી કે આ બધા ઝઘડા શું કામ થતા હતા આ તમે છે ને એ ઝઘડા એટલે જ કરતા હતા કે આ જમીનના મકાનના બધાના ભાગ પાડી શકો હા નોખું થવું છે ને તમારે હા તો થઈ જઈએ ચાલો એમ પણ આ ઘરના દરવાજા છે ને એ ઓલવેઝ તમારા માટે ખુલ્લા છે ધક્કા મારીને બહાર કાઢવા માટે ધક્કો મારી તો જોજે બેટા પછી ખબર પડશે કે જેઠાણી કોને કહેવાય હા અને જ્યારે ધક્કો મારીશ ને ત્યારે ખબર પડશે કે દેરાણી ધક્કો મારે ને ત્યારે શું થાય